મંજુભાઈ હા થઈ ગયું સાહેબ તમારી ભલાઈ. ઓ હા આવ્યા સાહેબ ની ગાડીઓ ને આવી. હા સાહેબ ની ગાડીઓ નથી આવી, બે જણા આવ્યા પોસ્ટમોર્ટમ કરી ગયા. હા તો પોસ્ટમોર્ટમ કરી જા, હજી આવશે હો, હજી સાહેબો આવશે, તમને વળતર મળશે. હું કો હા મેં મંત્રી ને બધાને ફોન કર્યા છે એટલે તમને વળતર એ મળી જાય, તો નિરાત રાખજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર એક 13 વર્ષના નાના બાળકનો ફોન આવે છે. મિત્રો, આ બાળકનું નામ છે રણવીરભાઈ અને આ છે રણવીર રબારી. મિત્રો, આ બાળકના સાથે એવું બન્યું છે કે કુદરતી પ્રકોપના લીધે આ બાળકના માલ એટલે કે જે બકરા અને ઘેટા હતા એમાંથી કુલ 200 બકરામાં આ બાળકના 30 જેટલા બકરા જે છે એ મરી ગયા છે. જે બાબતે મિત્રો મનસુખ રાઠોડ પાસે મદદ કરવા તેમ ઉચ્ચ અધિકારી સાથે ભલામણ કરી અને આ બાળકને ન્યાય મળે, તેમજ આ જે માલ અને જે પશુ મર્યા છે એ અંગેનું વળતર પણ આ બાળકને મળે એ માટે મનસુખ રાઠોડ પાસે મદદ માંગી છે. જે અંગે મનસુખ રાઠોડ આ બાળકની મદદ કરવા માટે જે તે તાલુકાના તલાટી કમ મંત્રી તેમજ મામલતદાર સાથે પણ વાત કરી અને આ બાળકને ન્યાય અપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. જે અંગે પણ આ બાળક સાથે વાતચીત થાય છે ત્યારબાદ પણ આ બાળક જે છે એ ઉચ્ચ કામગીરી બદલ મનસુખ રાઠોડનો દિલથી આભાર માને છે. તો મિત્રો, તમે પણ સાંભળો કે મનસુખ રાઠોડે આ બાળકની શું મદદ કરી અને તલાટી કમ મંત્રી સાથે શું વાતચીત કરી છે. તેમજ મિત્રો, તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તેમજ મિત્રો, મનસુખ રાઠોડની ઉત્તમ કાર્યવાહી વિશે તમારા શું વિચાર છે એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી. રાહુલ રબારી બોલું, ગામ લાંબા, મારું સાચું નામ રણવીર. અમારે માલધારી મૂળ અમારો દ્વારકા જિલ્લો લાગે, ત્રણ માલધારી ખટીએ પડે જામનગર જિલ્લો લાગે અને લાલપુર તાલુકો. અને અમારે અમારે ત્યાં 3 બકરા મરી ગયા, બાપો બીમાર છે, અમને જવાબ નથી. હું માલધારી અપણ માણું, અમે શું કરવું આવું સાહેબ? આમાં મતલબ તમારે કેટલો માલ મરી ગયો? અમારે 3 માલ મરી ગયા, બકરા 200 હતા બાપા. બકરા બધી થઈને કેટલો માલ મરી ગયો? 3 માલ મરી ગયો બાપા. મારા બાપા બીમાર છે, 3 વરસાદ ના આવ. રબારી છું? હા ભોપા રબારી છે. કઈ વાંધો નહીં, આપણે તારું નામ શું છે? મારું નામ સાચું નામ રણવીર છે. હા બરાબર, આપણે મામલા ત્યાં મામલતદારમાં એમાં રજૂઆત કરી. અહીંયા ખટિયા મૂકો સરપંચ ને તો અમને મંત્રીને કહ્યું કે મંત્રી કાજે બક્ષ દે તો અમને મોકલું. મંત્રીના મોબાઈલ નંબર છે? હા છે. હે પવન બો આવે છે, એક ઓર બીજો છે, એક ઓર પવન બો આવે છે. હા હવે તારો જિલ્લો બોલ. મારો જિલ્લો જામનગર. જિલ્લો જામનગર કલ્યાણપુર તાલુકો અને હાલમાં જામનગર જિલ્લો લાગે તણે અને લાલપુર તાલુકો લાગે. લાલપુર તાલુકો. અને તારી ઉંમર કેવડી? મારી ઉંમર છે 13. 13 વર્ષ? હા. હા અને રબારી? આ ભોપા રબારી. ભોપા રબારી બરાબર. અને જે માલ મરી ગયો ઈ કોઈ શું મરી ગયું, ઘેટા કે બકરા? બકરા મરી ગયા. બકરા કેટલા મરી ગયા? બકરા 3 મરી ગયા. હા હવે મને તલાટી મંત્રી નું નામ આવડે છે? નામ ની તો કઈ ખબર નથી સાહેબ. હા તો તલાટી મંત્રી ના મોબાઈલ નંબર છે? હા નંબર દઉં તમને હાલમાં. નંબર દે. તારું આખું નામ લખાઈ દો. મારું નામ રણવીર. સાચું? રણવીરભાઈ કાનાભાઈ. રણવીર કાનાભાઈ. હા ઓકે. હાલો સારું, હવે હવે તલાટી મંત્રી ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ના મોબાઈલ નંબર બોલ. ઈ ફોટા પાડો આવ્યા તો ઈ કે તમારે મરેલા લઈ જવો પડે લાલપુર ને એમ બધું ફરવો પડે તમારે. ઈ ભરવાનો તો ઈ તો થઈ જાય, ઈ ભરવાનો થઈ જાય. અત્યારે માલ આય પડ્યો છે કે લઈ ગયા? ના પડ્યો છે હાલમાં. કા તો એના ફોટા ને વિડિયો મોકલ્યા? માં અમે વોટ્સએપ નથી સાહેબ, અમારે કેમ કરું, મને આવડતું નથી. અમે વોટ્સએપ ડાઉનલોડ કરતા. હવે એક કામ કર, હાલ મંત્રી ના નંબર બોલ, તલાટી મંત્રી ના નંબર બોલ. 7 ને 2. 7 ને 2.
8 ને 4 8 ને 1 8 ને 1 પાછા પછી 5 ને 2 એકડા 5 ને 2 એકડા હા પછી પછી 8 છેલ્લે છેલ્લે 8 હાલો આ તલાટી મંત્રી છે ને હા ફોન ચાલુ રાખજો હા હલો 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 હા હા બોલો હા ચાલુ રાખજો પણ શું હતું હવે ઓલો અમારે બકરા મરી ગયા ને એ કઈ જેમ નથી તો એ કે અમારે લાલપુર લઈ જવો પડે તમારો માલ હા તો એ લાલપુર છે ને જ્યાં ઈ જ્યાં કે ત્યાં લઈ જાઓ હું હમણાં ફોન કરું છું મંત્રીને મિત્ર સર્કલ કે કોઈ આજુબાજુમાં નેરડામાં કોઈ છે નહી ના છે ને આ તો કોઈનો મોબાઈલ હોય ટચ મોબાઈલ તો વિડીયો ઉતારીને આમાં મોકલ ને પણ છે પણ એમાં લાઈટ નંબર શબ્દ લાઈટ અમે ભરાવો મારો મોબાઈલ અરે તો વિડિયા ને ફોટા ને એવું મોકલવું જોઈએ આ તો એ તમને હું કરું હાલો ને તો બીજા કોક ના ફોન માં કરું તો થાય સાહેબ હા હા બીજા ગમે મોબાઈલ માંથી મને વિડિયા મોકલી દે આ નંબર ઉપર એ હા હાલો કાયે કાઓ તો ભાકુ ભાકુ સાહેબ હા હાલો હું હમણાં મંત્રી ને ફોન કરું એ હા રેકોર્ડિંગ મને મોકલાવી દેજો ને મંત્રી નું એ હમણાં તારું યુટ્યુબ માં ચડાવી દો ભાઈ એ હા ભલે હમણાં મામલતદાર ને બધાય આવશે ને બેટા ઉપાધિ નો કરતો બીજી કઈ જરૂર પડે ગમે ત્યારે રિંગ કરજો તમારી ભલાઈ સાહેબ ભલે ભલે હાલો હાલો હમણાં મંત્રી હાલો હા બોલો એ ઓલા ફોટા ને વિડીયો મોકલ ને ભાઈ બેટા એમાં ફેરફાર છે રબારી ના ઓલા ઘેટા બકરા મરી ગયા ને એના બારામાં તમને ફોન કરી છે એટલે એના નંબર તમારે આપે છે ના ના હું લાંબા ની નથી તમે ખડિયા ના છો ને હા ખડિયા ની છું હા પણ જે ઓલા બકરા રબારી ના મરી ગયા અહિયાં તમે તપાસ માં ગયા ને તમે ઓલા જે રબારી ના બકરા નો મરી ગયા 200 તમે અહીંયા ગયા હતા સ્થળ ઉપર હા એટલે તમે મંત્રી તરીકે ગયા હતા કે સરપંચ તરીકે કેમ એમ મંત્રી તરીકે જ જાઓ ને ભાઈ હા એટલે એના માટે મેં તમને પૂછ્યું સાહેબ કે એટલે તમે ઈ બોલો છો તો તમે હા તમે લાંબા ના મંત્રી પૂછ્યું એટલે મેં ના પાડી ભાઈ હા એટલે તમે તલાટી મંત્રી બોલો ને હા હા હવે મેડમ એવું હતું કે એના ઓલા 200 બકરા મરી ગયા છે ને એના માટે આપે કઈ આગળ ઉપર અધિકારીને રજૂઆત કરી એના માટે જ કાર્યવાહી ચાલુ છે ભાઈ હા હવે મામલતદારના નંબર હશે આપણી પાસે કોની પાસે તમારી પાસે ના મામલતદારના તો નથી હો જી હવે આપણે ઈ તાલુકા કયા તાલુકાનું ગામ છે લાલપુર તાલુકાનું લાલપુર હા તો એમના ફોટા ને એવું કઈ છે તમારી પાસે એના વિડિયો ફોટો બધું છે અને એ ડોક્ટર ને હું ફોન કરું છું છોકરો છે એના પપ્પા બીમાર છે એના 200 બકરા મરી ગયા છે બિચારો રોતા રોતા બોલતો હતો અચ્છા તમે ટૂંકમાં કોણ હું સાહેબ સામાજિક કાર્યકર ગોંડલ તાલુકાના રામોદ કોટા સાંગાણી તાલુકાના રામોદ ગામ થી સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદર બોલું મનસુખભાઈ આવ્યા સાહેબ ની ગાડી આવી
હા સાહેબ ની ગાડીઓ નથી આવી, બે જણા આવ્યા અને પોસ્ટમોર્ટમ કરી ગયા. હા તો પોસ્ટમોર્ટમ કરી જાય ને હજી આવશે, હજી સાહેબો આવશે, તમને વળતર મળશે. હું કો? હા મેં મંત્રી ને બધાને ફોન કર્યા છે એટલે તમને વળતર એ મળી જાય, તો નિરાંત રાખજો. અધિકારીઓ બધા હારા હોય, સરકાર માં રજૂઆત કરો થઈ જાય. હવે દવા હોય તો આપી ને. ભલે સાહેબ, તમારી ભલે ફોન કરી, હું તમને ફોન કર્યા. ભલે ભલે, આજે આજે.